સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 6 મહાનગરપાલિકામાં ભાજપે બહુમતીથી જીત મેળવી છે, પરંતુ દરેક વખતની ચૂંટણીની જેમ કેટલાક મતદાન મથકોએ ઈવીએમમાં ગડબડીની અનેક ફરિયાદ ઉઠવા પામી હતી અને ચૂંટણી પંચ સમક્ષ પોતાની વાત પણ જે તે પક્ષના ઉમેદવારે મૂકીને યોગ્ય કાર્યવાહી કરવાની માંગણી કરી છે. ત્યારે એઆઈએમઆઈએમના બહેરામપુરાના ઉમેદવાર હબીબ શેખ દ્વારા અમદાવાદમાં બહેરામપુરા વોર્ડમાં મતદાનને દિવસે છેલ્લા તબક્કાના મતદાનમાં આચરવામાં આવેલ ગડબડીની શંકાને પગલે ચૂંટણી પંચ સમક્ષ રજૂઆત કરી હતી ને પિટિશન દાખલ કરી કોર્ટ સમક્ષ રજૂઆત કરી ન્યાયની ગુહાર લગાવી ફરીથી મતદાન યોજવા અને તટસ્થ તપાસ કરવા માંગણી કરાઈ છે. માહોલમાં એવું હતું કે અમારે 92 બૂથ હતા, 92 પેટીઓ હતી ને 92 પેટીઓની અંદર એવું હતું કે હર ટેબલ પર 10 મિનિટમાં 10 પેટીઓ આવી જતી હતી. ગણીને એ લોકો પાછી મેકતા હતા અને હર 10 મિનિટમાં બીજી પેટીઓ આવી જતી હતી. એમાં છેલ્લી 91 અને 92 નંબરની પેટી એ 1.5 થી 1.25 કલાકમાં એ પેટી બહાર આવી, રૂમની બહાર. ને બહાર આવી તો એની હાલત એવી હતી કે એની સેલ તૂટેલા હતા ને એની પેલી રિબીનો કાપેલી હતી. તો અમે લોકોએ ઓબ્જેક્શન ઉપાડ્યું કે ભાઈ આ પેટીઓ તૂટી તો કેમ તૂટી, નગર જો તૂટી બી ગઈ હશે તો અમે માન્ય નહીં ગણાવીએ, આ પેટીઓને સાઈડમાં મૂકો, આ પેટીઓનો અમે લોકો ડબલથી મતદાન કરાવીશું. બાકી અમારી એ લોકોએ ના સાંભળી. તો કે ભાઈ કોંગ્રેસવાળાઓ તમે શું કહો છો, તો કોંગ્રેસવાળામાં કંઈ કમલાબેન ચાવડા કરીને અમારે એના કોર્પોરેટર છે, એમણે કીધું કે સાહેબ મારી મંજૂરી છે તમે ખોલી શકો છો. એ બેનના એક અવાજથી પેટીઓ ખુલી ગઈ ને અમારું લોકોને સાંભળ્યું નહીં. પછી એ લોકોને જીત જાહેર કરી, જીત જાહેર ફેરી બી અમે લોકોએ ઓબ્જેક્શન ઉપાડ્યું કે ભાઈ તમે જીત જાહેર ના કરો, અમારે ડબલથી ઇલેક્શન કરાવવાના છે બે પેટીઓના. તો અમારી એક પણ ના સાંભળી ને મારી સાથે એવું વર્તાવ કર્યું છે, પેલા કલેક્ટર હોય કે ડેપ્યુટી કલેક્ટર હોય જે ચૂંટણી આયોગ જે અંદર બેસે છે, અમારી સાથે એવું વર્તન કર્યું કે પોલીસને બહારથી બોલાવ્યા કે આ ભાઈને બહાર કાઢો, આ ભાઈને બહાર કાઢો. તો મારો હાથ પકડીને એ લોકોએ મને બહાર કાઢ્યા. મારી રજૂઆત એ જ હતી કે ભાઈ આ બે પેટીઓના તમે ઇલેક્શન ના કરો, આ બે પેટીઓના સાઈડમાં મૂકી દો, આ બે પેટીઓમાં અમને શક જાય છે, સંખ્યા જાય છે અને સંખ્યા પૂરી છે, આ પેટીઓના અમે ડબલથી મતદાન કરવા માંગીએ છીએ કેમ કે આ પેટીઓ તૂટી ગયેલી છે. ત્યારથી અમે લોકો કલેક્ટર ઓફિસે ગયા, કલેક્ટર ઓફિસે જઈને અમે લોકોને બધું જે થયું છે લખીને આપ્યું, લખિતમાં આપ્યું, પછી દિલ્હી ફેક્સ કર્યું, જ્યાં જ્યાં અમારે ફેક્સ કરવાનું હતું ચૂંટણી આયોગને, અમે લોકો ત્યાં કરીને પાછા આવ્યા ને હવે પિટિશન દાખલ કરી છે. કાર્યવાહીમાં તો એવું છે કે પૈસા ખાઈ લીધા છે લોકોએ, પૈસા ખાધ્યા વગર તો આ વાત ભણે જ નહીં કે પૈસા ખાઈ લીધા છે. હવે ઉપરથી દબાણ આવે, કોર્ટનું દબાણ આવે, ઉપરથી દિલ્હીથી દબાણ આવે તો આ વાત ભણી શકે છે, ને જો દિલ્હીવાળા સુધી બી પૈસા પહોંચી ગયા હોય તો પછી દબાણ નહીં આવે. હું ઈચ્છું છું કે આ બે પેટીના ઇલેક્શન ડબલથી થાય.